ગીરના જંગલ આસપાસ કેટલાક લોકો એવા છે કે જે સિંહોને બચાવવા માટે પોતાનો જાન પણ દાવ ઉપર લગાવી દે છે. આ તમે જુઓ, એમની પાછળ જુઓ, એક સિંહણ રેલવે ટ્રેક ક્રોસ કરી રહી છે અને આ રેલવે ગાર્ડ પોતે પાટાની ઉપર ઊભા રહી અને સામેથી ધસમસતી આવતી ટ્રેનને રોકી રહ્યા છે. આ ખરેખર બહાદુરીનું કામ છે અને આવો જ એક કિસ્સો હમણાં રાજુલા પાસે જોવા મળ્યો. તમે બરાબર જોજો, સામેથી એક ટ્રેન આવી રહી છે અને હવે તમે જુઓ કે રેલવે ટ્રેક ઉપર એક ડાલામથ્થો છે અને એમની પાછળ આ જુઓ, એમના હાથમાં માત્ર લાકડી જ છે અને એ સિંહને પાટા ઉપરથી દૂર ખસેડી રહ્યો છે. સિંહ તો આ બનાવની ગંભીરતાને કદાચ ના સમજે અને એ સામો થાય તો આ કર્મચારીનો જીવ પણ જતો રહે, પરંતુ એમના માટે પ્રાયોરિટી છે કે ગીરના ડાલામથ્થાને ટ્રેનોથી બચાવવા. જ્યાં સિંહોની 100 થી 150 જેટલી વસાહત છે ત્યાં સૌથી વધારે ટ્રેનોની અવર જવર રહે છે. હા, વાત છે રાજુલા પીપાવાવની. પીપાવાવ પોર્ટ બન્યા પછી આ ટ્રેક ઉપર અનેક ટ્રેનો આવાગમન કરે છે અને સિંહો અનેક વખત આ ટ્રેક ઉપર સાંજના સમયે રાત્રિના સમયે આવી જતા હોય છે. ટ્રેનોની અડફેટે કપાતા સિંહોની ઘટના બાબતે હાઈકોર્ટે આકરી ટીકા કરી અને રાજ્ય સરકાર, વન વિભાગ અને રેલવે તંત્રને ફટકાર લગાવ્યા બાદ થોડા જ દિવસો પહેલાં આ તમામ વિભાગોના અધિકારીઓ આ રેલવે ટ્રેક ઉપર આવ્યા હતા, પરંતુ મોટા અધિકારીઓ તો એસી ચેમ્બરોમાં બેઠા રહે છે. ખરેખર જ્યારે સિંહો રેલવે ટ્રેક ઉપર આવે છે ત્યારે સૌથી મહત્ત્વની ભૂમિકા નાના કર્મચારીઓ નિભાવતા હોય છે. જે સોમવારે બન્યું એ પણ લોકોએ સમજવા જેવું છે કે પીપાવાવ નજીક પાઇલોટની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પાઇલોટ એટલે કે ટ્રેન ચલાવવાવાળા ડ્રાઈવર કે જેમણે 10 જેટલા સિંહોને રેલવે ટ્રેક ઉપર જોયા અને પોતે ટ્રેનને થંભાવી દીધી. આ રેલવે ટ્રેક ઉપર ટ્રેનોની વધતી વસ્તીની જેમ સિંહોની અવર જવર પણ કેટલી વધુ હશે કે એક જ સમયગાળામાં 4 સ્થળે સિંહો રેલવે ટ્રેક ઉપર જોવા મળ્યા, જેમાં પ્રથમ એક માદા સિંહણ સાથે 6 પાછળા સિંહો પીપાવાવના રેલવે ટ્રેક ઉપરથી બચાવવામાં રેલવે તંત્ર સફળ સાબિત થયું. એક તરફ ખુશી થાય કે સિંહો ટ્રેનોથી બચી ગયા, પરંતુ ગંભીર ચિંતાનો વિષય એ છે કે આ રેલવે ટ્રેક ઉપર સતત ટ્રેનોની અને સિંહોની અવર જવર થતી રહે છે. જૂન મહિનાના હજુ માત્ર 17 દિવસ થયા છે અને ત્યાં સુધીમાં 64 એવી ઘટનાઓ બની છે કે જેમાં સિંહો રેલવે ટ્રેક ઉપર આવી ગયા હતા. હવે કલ્પના કરો કે આ દુર્ઘટનાઓમાં સિંહો બાલ બાલ બચી ગયા, પરંતુ રેલવે ટ્રેક ઉપર આવી ગયેલા સિંહોની સંખ્યાનો આંકડો 114 છે. એટલે કે 100 થી વધુ સિંહો 17 દિવસમાં રેલવે ટ્રેક ઉપર જોવા મળ્યા છે. એનો મતલબ સિંહો પોતે આ રેલવે ટ્રેક ઉપર લગભગ દરરોજ આવે છે અને એમની સામે દરરોજ ટ્રેનોના કારણે ખતરો સર્જાયેલો રહે છે. હવે સાંભળો ડિવિઝનલ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જયંત પટેલને. ગત રાત્રિના રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર 8 જુદી જુદી ઘટનાઓમાં વન્ય પ્રાણી સિંહ રેલવે ટ્રેક પર દાખલ થયેલ હતા અને કુલ 7 વન્ય પ્રાણીઓનું એક ગ્રુપ છે, જેમાં એક માદા છે અને 6 પાટલા છે. રાત્રિના 4 જુદા જુદા સમયગાળા દરમિયાન આ તમામ વન્ય પ્રાણીઓ રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલ હતા. આ સિવાય બીજા 9 વન્ય પ્રાણીઓ જુદા જુદા સ્થળો પર રેલવે ટ્રેક પર હાજરી નોંધવામાં આવેલ હતી. વન વિભાગના દ્વારા રોકવામાં આવેલ રેલવે સેવકો જયસુખભાઈ, ભોળાભાઈ, નાગરાજભાઈ, મેહુલભાઈ, વનપાલ ઇન્દુભાઈ ગોહિલ, પરિક્ષેત્ર વન અધિકારી, તમામ સ્ટાફની સાવચેતીને કારણે આ તમામ વન્ય પ્રાણીઓને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી ખસેડવામાં વન વિભાગને સફળતા મળેલી છે. આવો જ એક બનાવ ગત તારીખ 15ના રોજ બનવામાં આવેલ હતો. ડુંગરપડા રેલવે ટ્રેક પર સિંહની હાજરી નોંધવામાં આવેલ હતી અને ત્યાંના ખેડૂત શ્રી પ્રવીણભાઈ ચૌહાણ દ્વારા વન વિભાગને જાણ કરતાં તાત્કાલિક વન વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ પર પહોંચી અને એરિયા સ્કેન કરવામાં આવેલ હતો અને વનપાલ હરપાલસિંહ સરવૈયા દ્વારા પોતાના જીવના જોખમે આ નર જે વન્ય પ્રાણી રેલવે ટ્રેક પર હતો તેને ખસેડવામાં આવેલ હતો અને એક મોટી દુર્ઘટના અટકાવવામાં વન વિભાગને સફળતા મળેલી છે. મે મહિનાની વાત કરીએ તો મે મહિનામાં આ રેલવે ટ્રેક પર 114 વન્ય પ્રાણીઓને બચાવવામાં વન વિભાગને સફળતા મળેલી છે અને કુલ 62 બનાવ બનેલા છે કે જેમાં વન્ય પ્રાણીઓની હાજરી રેલવે ટ્રેક પર નોંધવામાં આવેલી છે. તો રાજુલા પીપાવ રેલવે ટ્રેક પર વન વિભાગ સાવચેત છે, કોઈપણ અકસ્માતની ઘટના ના બને તે માટે મોનિટરિંગ સતત કરવામાં આવી રહ્યું છે અને આ વિડીયોના માધ્યમથી
રાજુલા પીપાવાવ રેલવે ટ્રેક પર વસતા તમામ ખેડૂતો અને માલધારી ભાઈઓને હું વિનંતી કરવા માગું છું, જ્યારે પણ રેલવે ટ્રેકની આસપાસ તેમના ગામમાં વન્યપ્રાણી સિંહની હાજરી નોંધાય તો વન વિભાગના સ્ટાફનો સંપર્ક કરવો, અન્યથા ફોરેસ્ટ હેલ્પલાઇન નંબર 1926 પર સંપર્ક કરવો. આપના એક કોલથી અબોલ જીવનો. Thank you.